नमस्ते विद्यार्थी मित्रों, अपने गुजराती अंदर बीजू काव्य पूर्ण थयु। आजनी घड़ी छे रड़ियामणी। ए काव्य पद्य अने गद्य आपने विद्यार्थी मित्रों ख्याल हशे, ते छतां एम समझाई दऊं कि पद्य एटले के काव्य, भक्ति काव्य, पछी लोकगीत, आ बधा पद्य छे। अने गद्य, गद्य कोने कहेवाय तो पाठ, बराबर छे। पाठ में जुदा जुदा प्रकार छे, तो केवा बोध कथा, वार्ता, आ प्रमाणेना पाठ जे छे एने गद्य कहेवाय, अने गीतो काव्य जे छे एने पद्य कहेवामां आवे छे। तो विद्यार्थी मित्रों, चलो आपणे आजे पाठ त्रण परीक्षा, आ एक बोध कथा छे। શું છે વિદ્યાર્થી મિત્રો? બોધકથા। પન્નાલાલ પટેલ હવે પદ્યની જે રચના કરે છે, એટલે કે ગીત કાવ્યની જે રચના કરે છે, એને આપણે કવિ કહીએ છીએ, અને જો સ્ત્રી હોય તો કવિત્રી। શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? કવિત્રી। એવી જ રીતના પાઠની જે રચના કરે છે એને લેખક કહીએ છીએ, અને જો સ્ત્રી હોય તો લેખિકા। શું કહેવાય છે? લેખિકા। તો અહીંયા લેખકનું નામ છે પન્નાલાલ પટેલ। ચલો વિદ્યાર્થી મિત્રો, પન્નાલાલ પટેલનો જીવન ટૂંકો પરિચય આપણે સમજીએ। જન્મ ઈસવીસન 1912, મૃત્યુ ઈસવીસન 1988। પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી, હાલ રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો હતો। તેમણે ઈડરમાં રહી માત્ર 4 અંગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, તેમ છતાં ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે નામના મેળવી હતી। તેમણે વડામણા, મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ તથા સુખદુઃખના સાથી, વાત્રક કરીને કાંઠે, ઓરતા જેવા વાર્તા સંગ્રહો આપ્યા છે। હવે જો પન્નાલાલ પટેલ અંગ્રેજીની અંદર માત્ર 4 ચોપડી, એટલે ચોથા ધોરણ સુધી ભણ્યા હતા, તે છતાંય એમને સાહિત્યના, ગુજરાતીના સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકેની નામના મેળવી હતી। એમની નવલકથાઓ સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા જેવા વાર્તા સંગ્રહો પણ આપ્યા છે। ગ્રામ જીવનનું નિરૂપણ કરવામાં પન્નાલાલ સફળ રહ્યા છે। તેમના સર્જકને ધ્યાનમાં રાખી તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક તથા ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે। હવે જુઓ, એમનું ગ્રામ જીવનનું નિરૂપણ કરવામાં પન્નાલાલ સફળ રહ્યા છે, એટલે કે ગ્રામનું, નાના ગામનું જીવન કેવું હોય તેને શબ્દો દ્વારા નિરૂપણ કરવામાં એ સફળ રહ્યા છે, અને તેમના સર્જનને ધ્યાનમાં રાખી એમની જે લેખો છે, એમની જે વાર્તા સંગ્રહો છે, એમને ધ્યાનમાં રાખીને તેમને રણજીત રામ સુવર્ણચંદ્રક તથા ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલા છે। ખરેખરમાં પેસેલા ઢોરને કાઢવા જતા પરીક્ષામાં મોડો પડેલો મહાદેવ ઈમાનદારીની પરીક્ષામાં પાસ થતો હોવાથી ઇન્સ્પેક્ટર અને પરીક્ષામાં બેસવા દે છે। આ વાત અહીં રસપ્રદ રીતે કહેવાય છે। હવે જુઓ, આ જે પરીક્ષા પાઠ છે એની અંદર કોણું મહાદેવની વાત કરી છે કે નાનો છોકરો પરીક્ષામાં મોડો પહોંચ્યો, અને કારણ શું બતાવ્યું છે? ખેતરમાં પેસેલા ઢોરને કાઢવા જવાનું કારણ બતાવ્યું છે, પણ એની ઈમાનદારી અને સાચું બોલવાના કારણે અહીંયા ઇન્સ્પેક્ટર એને પરીક્ષામાં બેસવા દે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે આટલું જ, હવે પછીના વિડીયોની અંદર આપણે પાઠને વધુ સારી રીતે સમજીશું। અસ્તુ।